મહાદેવ જે અગ્નિ સ્તંભ રૂપે પ્રાગટ્ય ધારણ કરે છે, જેને શિવલિંગ અગ્નિ જ્યોતિર્સ્તંભ રૂપે એ પ્રગટે છે, એ દિવસે મહાશિવરાત્રી. અને દક્ષિણ ભારતમાં ને જઈએ તો ત્યાં એ ખૂબ ઉત્સવ શિવરાત્રીના દિવસે મોટા અબજો અબજો ટન, કરોડો કરોડો ટન, લાખો લાખો ટન કપૂર લઈ આવે અને એનું એક આખું વિશાળ શિવલિંગ બનાવે. એટલું વિરાટ વિશાળ, અને જાણે એમ થાય કે જ્યોતિર્પિંડ જે હોય મહાદેવનું અગ્નિસ્તંભ, એવું સુંદર મજાના તિરુવન મલાઈમાં સુંદર મજાનું સ્થાન છે. કહેવાય છે કે એ જ જગ્યાએ ભગવાન શિવલિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા એ સ્થાન દક્ષિણ ભારતની અંદર. તો મહાદેવ તો આશુતોષ છે, વ્યાસજીએ મહાદેવની તપસ્યા કરી અને મહાદેવ અજન્મા છે, પણ કહે છે કે હરિના ગુણ ગાવા મળતા હોય, મારા નારાયણના જો મને ગુણ ગાવા મળતા હોય, મારા ઠાકોરજીના મને ગુણ ગાવા મળતા હોય, તો મને જન્મ લેવામાં કોઈ વાંધો નથી, મને જન્મ લેવામાં કોઈ વાંધો નથી. વ્યાસજીના પત્નીના ઉદરમાં રુદ્રનું તેજ સમાહિત થાય છે. મહિનાઓ વીત્યા અને વ્યાસજી કેલેન્ડરના પાના ગણે, એક તો મને સંતાન થાય, એક તો મને પુત્ર થાય, અને બીજું પુત્ર તરીકે સાક્ષાત મહાદેવ મારે ત્યાં આવે, આટલો મોટો આનંદ આનંદ બેવડાઈ ગયો. 2 મહિના ગયા, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 8 મહિના, 8મો મહિનો શરૂ થયો એટલે વ્યાસજી ખૂબ આતુરતાથી રાહ જોઈ. 9મો મહિનો પૂરો થયો, 10મો મહિનો પૂરો થયો, 20મો મહિનો પૂરો થયો, 30મો મહિનો પૂરો થયો. પણ ભગવાન જન્મ લેતા નથી. ભાગવતના આધારે કહેવાય તો એ જે રુદ્રનું જે તેજ છે, સુખદેવજી મહારાજ વ્યાસજીના પત્નીના ગર્ભમાં 16 વર્ષ સુધી રહ્યા હતા. હવે વિષ્ણુ ભગવાન કહે, મનુષ્યનું બાળક 9 મહિનામાં જન્મી જાય, માણસનું બાળક તો 9 મહિનામાં જન્મી જાય, આ 16 મહિનાથી 16 વર્ષથી માતાના ગર્ભમાં છે, માતાને પીડા થાય, નારાયણ વ્યાસજીના પત્નીના ગર્ભમાં અંગુષ્ટ રૂપ લઈ અને મહાદેવને વિનંતી કરે છે કે પ્રભુ જન્મ ધારણ કરો, માતાને પીડા થાય, 9 મહિને બાળક જન્મી જાય, 9 મહિના, 10 મહિના, 12 મહિના, 16 વર્ષ થયા. મહાદેવ કે અહીંયા સમાધિ આનંદ છે, અહીંયા રામનું નામ વ્યવસ્થિત લેવાય છે, કોઈ મને વિક્ષેપ કરતું નથી, જન્મ લઉં તો તમારી માયા મને પકડી લે. માયા જે છે એ વિષ્ણુ ભગવાનની ઔચિત્ય શક્તિ છે. માયાપતિ વિષ્ણુ, માયા જે છે એ વિષ્ણુ ભગવાનની પત્ની સ્વરૂપા છે. નારાયણ છે એ માયાના પતિ છે. મહાદેવ કે હું બહાર જન્મ લઈને સંસારમાં આવું તો પ્રભુ તમારી માયા મને પકડી લે, એના કરતા અહીંયા સમાધિમાં રામનું નામ લેવાય છે. અને ત્યારે ભગવાન કહે છે, તમે જન્મ ધારણ કરો, હું તમને વચન આપું છું, મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરે, મારી માયા તમારો સ્પર્શ પણ નહીં કરે. અને આ આશ્વાસન મળે છે, વચન મળે છે,
અને પછી વ્યાસજીને ત્યાં સાક્ષાત અખંડાનંદ કૈલાશપતિ મહાદેવનો અંશ એવા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. ભાગવત કે પ્રધાન વક્તા કા જન્મ હો ચુકા હૈ. ભાગવત કે પ્રધાન વક્તા કા જન્મ હો ચુકા હૈ. પહેલા દિવસે જેને આંગણી ઊંચી કરી હતી ને કે અમે પહેલી વખત ભાગવતની કથા સાંભળીએ છીએ એના માટે સ્પેશિયલ, બાકી તો અમારી માવડીઓ વડીલો બધા એ તો બધા અમારા કથા પ્રેમીઓ તો ઘણી બધી કથાઓ સાંભળી હોય તો બધાને મોઢે હોય, પણ જે પહેલી વખત સાંભળી રહ્યા સુખદેવજી કોણ છે, આ ભાગવત શું છે. ભાગવત એક રાજાને શ્રાપ લાગે છે. આ ભાગવત શું છે આની સીધી સરળ વ્યાખ્યા કરીએ, ઘણાને પ્રશ્ન થાય યુવા પેઢીને આ ભાગવત એટલે શું. જુઓ બહુ રસપ્રદ વાત કરું, બાળપણમાં મહાભારતનો અભ્યાસ કરવો જોઈએ. બાળપણમાં ઘરમાં બાળકો હોય, 7-8 વર્ષના, 5-7 જેટલી સમજણું, 5-6 વર્ષનું બાળક થાય એટલે એ સમજણું થઈ જાય, એને વાર્તાઓ ને સ્ટોરીઝ ને બધું એને સમજવામાં આવી જાય. એટલે 5-6 વર્ષના બાળકોથી લઈને 14-15 વર્ષના જે કિશોરો હોય ત્યાં સુધીની જે ઉંમર છે, 15-16 વર્ષ આ કિશોરાવસ્થા કહેવાય, તો એ જે ઉંમર છે એમાં મહાભારતનો અભ્યાસ કરવો જોઈએ, મહાભારત સાંભળવું જોઈએ. યુવાનીમાં રામાયણ સાંભળવું જોઈએ, અને વૃદ્ધાવસ્થામાં ભાગવતનો આશરો લેવો જોઈએ. હવે તમે એમ ન સમજતા કે મહાભારત એટલે હવે તો ખાલી નાના છોકરાઓ માટે, તો આપણે નહીં, અને રામાયણ તો ખાલી યુવાનો જ સાંભળે, બાળ બચ્ચા કે મોટેરા નહીં, અને ભાગવત તો ખાલી મોટેરા જ સાંભળે, ઝીણકા નહીં, એવું નહીં. આ ખંડ મેં વિભાજન એટલા કર્યા છે, આ ત્રણ મુખ્ય જે શાસ્ત્રો છે રામાયણ, મહાભારત, રામાયણ અને ભાગવત, આ શું શીખવે છે. મહાભારત શીખવે છે કે જીવનમાં શું ન કરાય, વોટ નોટ ટુ ડુ, શું ન કરવું જોઈએ એ કોણ શીખવે, એ મહાભારત શીખવાડે છે. શું શું ના કરાય, તમે ભલે ને ધર્મ રાજા હો તોય તમે જો જુગાર રમવા બેસી જાઓ, આખું જીવન તમે ધર્મની ધજાને ફરકાવતા હો અને જીવનમાં ખાલી એક ભૂલ કરો, જુગાર રમવા બેસી જાઓ, આખા પરિવારનું પતન થાય, આ મહાભારત શીખવે છે. ગમે એવા પુણ્યાત્મા હો, ગમે એવા ધર્મ રાજા હો, એક ભૂલ કરો પતન નિશ્ચિત છે. એટલે જીવનમાં શું ન કરવું જોઈએ ને એ મહાભારત શીખવાડે છે. એ દુર્યોધનો, શકુનિઓ, દુશાસનો કોઈ સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરે ત્યારે આખા પરિવાર નેસ નાબૂદ થઈ જાય છે, આખા કુલનો નાશ થઈ જાય છે, તો સ્ત્રીની કેવી અસ્મિતા જાળવવી જોઈએ, સ્ત્રી સાથે કેવો દુર્વ્યવહાર ન કરવો જોઈએ એ મહાભારત શીખવાડે છે. જીવનમાં શું ન કરવું ને એ મહાભારત શીખવાડે. તમે આખી મહાભારતની જેટલા પણ પ્રસંગો છે એક એક પ્રસંગો ઉપાડી લ્યો, તમને ખાલી એટલું જ શીખવા મળે કે આમ ન કરાય ભાઈ, આમ ન કરાય, આ કરવાથી બચવું જોઈએ, આમ ન કરાય, એ મહાભારત શીખવે, વોટ નોટ ટુ ડુ. અને જુઓ જીવનમાં શું કરવું જોઈએ એ રામાયણ શીખવે છે. જીવનમાં શું કરવું જોઈએ, વોટ ટુ ડુ, વોટ ઇઝ યોર ડ્યુટી, તમે શું કરો તો આદર્શ બની શકો, શું કરો તો મહાન બની શકો, શું કરો તો તેજસ્વી, પ્રભાવી અને તમારું નામ અમર બની શકે, શું કરવું જોઈએ એ રામાયણ શીખવે છે.
રામાયણ શું શીખવે? એક માનો પોતાના દીકરાઓ સાથે સંબંધ કેવો હોવો જોઈએ, દીકરાનો માતા પિતા સાથે સંબંધ કેવો હોવો જોઈએ, દીકરાનું વર્તન માતા પિતા સાથે કેવું હોવું જોઈએ, દીકરાનું એક પુરુષનું વર્તન પોતાની પત્ની સાથે કેવું હોવું જોઈએ, પત્નીનું વર્તન પોતાના પતિ સાથે કેવું હોવું જોઈએ, અરે દુશ્મન સાથે તમારે કેવું વર્તન કરવું જોઈએ, એ રામાયણ શીખવાડે છે. દુશ્મન સાથે કેવું વર્તન કરવું જોઈએ એ પણ રામાયણ શીખવાડે છે. દુશ્મની નિભાવવાની, હા હા, પૂરી ઈમાનદારીથી નિભાવવાની, ખંતથી નિભાવવાની. કોકને તમે વેરી માની લીધો હોય ને તો મજેદારીથી દુશ્મની નિભાવવાની, પણ એમાં ઈમાનદારી કેવી હોવી જોઈએ એ રામાયણ શીખવાડે છે. કેટલા સુંદર પ્રસંગો છે રામાયણના યુદ્ધમાં, જ્યારે ઇન્દ્રજીત છે રાવણનો દીકરો, એ લક્ષ્મણજીને ઘાત કરે છે શસ્ત્રનો, અને લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે. અને ત્યારે વૈદ્ય ક્યાંથી આવ્યો હતો? વૈદ્ય ક્યાંથી આવ્યો હતો? એ રાવણના દેશમાંથી વૈદ્ય આવ્યો હતો. રાવણનો લંકાનો એ રાજ દરબારનો રાજ વૈદ્ય હતો, એ આવ્યો હતો. હવે આપણે એમ માની છીએ કે રાવણને નહીં ખબર પડી હોય. દરેક લશ્કરનો, દરેક આર્મીનો ગુપ્તચર વિભાગ હોય, બધાય લશ્કરના ડિટેક્ટિવ્સ હોય, અને ખાસ કરીને જ્યારે યુદ્ધનો માહોલ કટોકટીનો હોય, રાવણને નહીં ખબર પડી હોય કે અમારો વૈદ્ય ત્યાં ગયો છે. એને ખબર છે અને છતાં એને જવા દે છે. એ 10 માથાળો રાવણ ગમે એવો અભિમાની હતો, એમાં ગમે એટલા અનિષ્ટો હતા, પણ શત્રુતા એને ઈમાનદારીથી નિભાવી છે. એટલે જ કહેવાય છે ને કે સીતાજી પાછા મેળવ્યા રામે યુદ્ધ કરીને, ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરીને રાવણને મારીને સીતાજીને પાછા સન્માન સહિત પાછા મેળવ્યા, એ રામનો પુરુષાર્થ હતો, રામનું બળ હતું, રામનું તેજ હતું. પણ સીતાજી પવિત્ર મળ્યા, સીતાજી પવિત્ર મળ્યા એ રાવણની ખાનદાની હતી. સીતાજી પાછા પવિત્ર મળ્યા એ રાવણની ખાનદાની હતી. એટલે જીવનમાં દુશ્મની નિભાવો તો કેવી, સંબંધો કેવા, માણસના માણસ પ્રત્યેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, મનુષ્યનો મનુષ્ય પ્રત્યેનો વ્યવહાર કેવો હોવો જોઈએ એ રામાયણ શીખવે છે. જીવનમાં શું કરવું જોઈએ એ રામાયણ શીખવે. એટલે યુવાનીમાં રામાયણ વાંચો, રામાયણનું અધ્યયન ખાસ કરો. અને એટલા માટે જ આપણે, તમે જોજો, આપણે પરંપરા છે કે દીકરી વિદાય થતી હોય ઘરમાંથી તો એને એક રામાયણની પોથી, રામાયણનું પુસ્તક એને આપવામાં આવે. રામાયણનું પુસ્તક એને આપવામાં આવે, રામાયણની પોથી એને આપવામાં આવે. અને આ શું કામ? જુઓ, દેર ઇઝ અ સાયકોલોજીકલ રીઝન બિહાઇન્ડ ધીસ. હા, હું એમને માં વાત નથી કરતી, દેર ઇઝ અ સાયન્ટિફિક રીઝન તમને આપું. આપ સૌએ બાળ ઉછેર કર્યો જ છે કોઈને કોઈ પ્રકારે. તો આપણે જ્યારે બાળકોને મોટા કરતા હોય ને, ત્યારે મોટા ભાગે માતા પિતા શું કરે? એ આમ ન કરાય, આમ ન કરાય, હે યુ શુડન્ટ ડૂ ધીસ, યુ શુડન્ટ ડૂ ધીસ, આમ ન કરાય, મમ્મીની સામે એમ ન બોલાય, પપ્પાની સામે એમ ન બોલાય. તમે સાંભળ્યું, આપણે શબ્દો શું વાપરીએ છીએ? મહેમાન આવતા હોય ઘરે, એ મહેમાનની સામે એમ ન કરાય, મહેમાનની સામે એમ ન બોલાય, તોફાન ન કરાય, આમ ન કરાય. આપણે શબ્દો શું વાપરીએ છીએ? આમ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. મોટા ભાગે મા બાપ સંતાનો પોતાના બાળકને કઈ ભાષામાં વાત કરે છે? આ ન કરાય, આમ ન કરાય, આમ ન કરાય. આ રીતે આપણે ધીમે ધીમે ધીમે, પછી એમ કરીને એના જીવનમાં સંસ્કાર આવતા જાય, પછી સમજણું થતું જાય તો એને પોતાને એ ખબર પડવા માંડે કે આમ ન કરાય. અરે ઘરમાં એક જાનવર પાળ્યું હોય ને, એને નો 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 કહીને